આ તો વાલમભાઈ પાસે તારો ધોમ પૈસો આવ્યો છે. શું વાત કરે? અરે તો ક્યાં ચલાવે હું ખબર? હા શું કે? અરે ઈ મજારસ માં રૂગાર માણસો રમે, એમાં વાલમભાઈ રમે. પ્લાન છે આપણી પાસે, પ્લાન તો એમ કહે. હું જાઉં વાલમભાઈ ની વિલે. હા તમે નીકળો, બે આમ નીકળી જાઓ. ઓકે વાંધો નહીં, હા તમે વાલમભાઈ લઈને આવો. તું જા, હવે જાઓ તો વાલમભાઈ ની ઘેર જવો, ભૂકા કઢાવી નાખો. જલસા કરો આમ જો, 30,000 મારા નીકળતા હતા, ડબલ પગાર આપ્યો મને. 8,000 રૂપિયા આપ્યા ખબર? એને ઓલું ઇન્કમ ટેક્સ ની કઈ રીડ પડવાની હોય ને, ડબલ ડબલ પગાર બધાને આપો, આપણને ડબલ આપો. જો કરિયાણું બધું લઈ ને, એ તો હવે આપણને ખબર પડી ભાઈ કે આપણા ગઢિયા કોકમ હોત ખાઈ જતા. જલસા કરવાના. એવું કરવું? જમાવટ છે. કોઈ બોલે જ નહીં આમાં તો. આમ જુઓ, નાના મોટા વેપારી હોય, ગમે ન હોય, બધા રમે. એક દી બધા રમે. કેમ નો લેવાય? ઘર ભેગું થાને આપણું ભાઈ મારા પગાર આવેલો છે. તૂટી ગયા બધા ગણી લો ને, એ તો એકત્રી થઈ ગયા આવડા. પણ બીજા મારા ઘર ના પડ્યા પગાર ને બધું ભેળવું ને. હા ખોલ ને, ખોલ નાખો. હા ઘડીક માં ખૂટી ગયા. 8,000 રૂપિયા ની બાદ થઈ ગઈ. વાહ ભી વાહ, પાકળ રોણ, પાકળ રોણ છે. નો હાલે હું છે ખાલી દોહો ને અઠો ને પંજુ છે, કાળું પંજુ. ઈ કેમ પાંચ તો
તમારા ઘર નો પ્રશ્ન ઘેરે રાખો, આ હારજીત નું કેવાય. એમ નઈ બધા 70,000 ઉપર હતા, 10,000 તો બીજા હતા મારી પાસે, 59,000 પગાર. ઈ જે હોય ભાઈ, તમારી પાસે કઈ બીજું વસ્તુ પડ્યું હોય તો વાત કરો, તો આપડે આગળ જઈને બુટિયા પડે એમ તો ક્યાં હે લાય. પણ તો બુટિયા મૂકે નઈ, બુટિયા તો ઓલા મોટા કરાવવા આપ્યા ભૂરીએ. આ તો ભલાય પા હજુ ને બે જોડી વાલમભાઈ કેટલા બુટિયા મૂકી જો ને તમારો નસીબ. 80-90,000 ના છે, હું 10,000 નાખીને લાખ ના કરવાનો તો. જે હોય તમે એ બધું મૂકી દો, હું આ બધા મૂકી દઉં. એવું કરું? હાલો જો ભાઈમાં હોય તો બુટિયા તમારે આવડા, તમારા મારા બધા ભેગા પૈસા તમારી પાસે બધું કયું તમારો પ્રશ્ન છે. 11 તમે ગમે ત્યાંથી ગોતો ભાઈ, પાછા મજૂરી માંથી લઈ આવો. જોગારી જોગાર કેવાય? ભૂરી બસી આમ તો હરખમાં ઓલું લોટ લેવા કઈ શણે. જો એ લોટ લેવા જાય એના ભૈયા કરી ખાઈ લો. બીજું તમે શૂટ આવે તમે દ્રૌપદી ને હારી ગયા મહાભારત માં. ઈવડે કોઈ કઈ કીધું? કઈ બોલ્યા? જુગારી જુગાર કેવાય. એનું જે થવાનું થાય, પણ આપડે અત્યારે સજરી કઈ ડુંગળી મોડી નાખો ને, ત્યાં ડુંગળી ને ભજા થઈ જાય મસ્તી ના. તેલ મેં મૂકી દીધું ગરમ થવા, અને બુટિયા નું શું થયું? ધોરાવા નહી ખ્યા કે એમ મોટા કરાવવા નહી ખ્યા? પૂરી બુટિયા ભૂલી જા. પૈસા પાસે આવી જાય મેં ઓળે તારા બુટિયા હોત મૂક્યા, તે હું એ બુટિયા હેરી ગયો, અને બુટિયા અને પૈસા ને બધું ગયું ભૂરી. એક દિવસ જુગાર રમવા ગયો ને, તે આપણે 11 બગડી. મસ્તી નથી કરતા ને મારી આવે તારા આમ બસ ભૂરી, બધું હેરી ગયો, બધું હેરી ગયા. પણ તમે એ પૈસા નાખતા હતા ત્યારે એક મિનિટ તો એવો વિચાર આવો જોઈએ ને કે હું પૈસા નાખું, ત્યારે મેં આ કામમાં કેટલી મહેનત કરી હતી, તારા પૈસા પાડ્યા હતા, અને જુગાર મને તમે અડધી કલાકમાં બધા પૈસા આપી દીધા. પણ ભૂરી મને એમ થયું કે 11 છે લઈને થોડોક શોખ કરું, પણ આમાં જુગારમાં ધાર્યું નોર્યું ભૂરી, બધું હરાઈ ગયું. એમાં આપણે 11 તો બગડશે, દિવાળી ઠેટ લગી ને આપણે હરું ખાઈ નહીં શકીએ, કાંઈ નહીં. કટલો હરકો તો કપડા પહેરી સોનું કરી કાંઈ બાયલું નહોતું. જે જીત્યું હશે ને એ તો કેટલું હરું ખાશે. એ વાલમા ભજીયા ખાવાની, ભજીયા ખાવા હાટો, અને તેની રોવો છો પ્રસંગમાં, રોવો છો 12 મહિના પરસમાં નો રવાનો હોય, રાજી થવાનો હોય તો 11 છે ને ભૈજા ખાવાનું કીધું થઈ જાય. અમે દાળો ભૈજા ખાવા જાય. આ એક દિવસ હું 11 નો જુગાર રમવા ગયો ને, ઈ પૈસા ભેગા કરવામાં
મારા ઘરે દિવાળી આવી જાય છે. હવે દિવાળીમાં મારા ઘરે તો તાવડો મંડાય તો મંડાય, નકર મારા ઘરે દિવાળી નાય તે ભજીયા નહીં બને. નહીં ને, નહીં બને. હા નહીં કઈ ને, એક દિવસ ભાન થઈ ગયો મને. આ એક દિવસ નો શોખ કરીને જે 11 ના જુગાર રમવા ગયો ને, કોઈ દી ન જવાય. હા એ ડુંગળી ખાવે છે, ડુંગળી કાઈ બે લે. અરે ભલા માણા, એ ભૂરી ભૂરી અહીંયા આવો, બોલાવો બહાર, આવો બહાર, બહાર બોલાવો. કાં જા? હા મીઠું મોઢું કરો, આયો જલ દાંત કાઢો. વલમભાઈ મારો નાનપણ નો ભાઈબંધ મારી હારે તમે રહેલા બાપા, અને હું મારા ભાઈબંધ ને પાછો પડવા દઉં. આ તો તને સબક શીખવાડ્યો હતો મેં. તણી હપી જતા ભાઈ, શું વાત કરો છો? હપી જતા હે? હા અને ભૂલી ગયા કાન માં ફૂટ્યા નો વેન કેશવ ને ગમે એમ લાગે. અરે મારી બેન બસ હજી આ પૈસા એટલે આ તો તમે મારી પાસે જીતી ગયેલા છો. હા ઈ જ છે, જીત્યા તું લાવે ભલા બાપ. આ તો તમને સબક શીખવાડ્યો હતો કીધું તમારા વાલમભાઈ. ભલા માણસ, મેં તને એક દિવસ સુગર રમવાનું કીધું ત્યાં તું માની ગયો. કોઈ પણ આવીને કહે ને એક દિવસનું સુગર દો, પણ કોઈ જુગારીનું મનાય નહીં ભાઈ, અને રમવા ન જવાય. જુગારી તો છે ને હપેલા હોય, એ હપીને છે ને આપણે હેરવી દે ભાઈ, ને આપણે કોઈ દિવસ શ્રીમાન હોય, અને આ પૈસા થાય ને આપણે હાથમાંથી, આપણો આજનો કજો દુબાય, આપણા ઘરનું માળા કેવું દુબાય. ભાઈ આ તું મારો ભાઈ બંધ છો ને, એટલે હું તને પૈસા દેવા આવ્યો મારા વાલા. વાલમભાઈ બધા એમ કે એક પરબ માં જુગાર રમો વાંધો નહીં, આ એક પરબ માં જુગાર રમો વાંધો નહીં, પણ એ વિચાર તો તેની કરો કે આ વરામાં કેટલા પરબ આવે. હવે બધા પરબ માં તમે જુગાર રમવા બેસી જાઓ તો તમે જુગારિયા થઈ જાઓ. વાહ કેશો, વાહ વાહ મનસુખ ધીંગા, તમે મને આજે ખાસી રાહ સમજાવી કે એક દિવસ નો જુગાર કોઈ દિવસ ન રમાય. આ તો મારા ભાઈ બહેનો બધા હતા, હેપીને મને હરાવ્યો. જો અજાણ્યા માણસો એ મને હેપીને હરાવ્યો હોત તો આ બધી વસ્તુ મારી ગઈ હોત. એટલે જુગાર માં કોઈ દિવસ કોઈ જીત્યું નથી. જુગાર ને કાઢો જરા મૂળથી. કોઈ દિવસ આવો શોખ કોઈ કરતા નથી.